અસમે જયતી સંસ્થા દ્વારા દિવ્યાંગ બાળકોની સાથે મળીને વર્લ્ડ લાફ્ટર ડેની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. અસમે જયતીના ફાઉન્ડર પ્રેસિડેન્ટ કમલેશ મસાલાવાલા અને તેમની ટીમ સંચાલિત વિશ્વ હાસ્ય દિવસ વર્લ્ડ લાફ્ટર ડે 2019નું આયોજન કરવામાં આવ્યું હતું. ગાંધી સ્મૃતિ ભવન ખાતે ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આશરે 750થી વધુ લોકો આવ્યા હતા. દિવ્યાંગ બાળકો, સ્પેશિયલ ચાઇલ્ડ ટ્રસ્ટી તથા શિક્ષકો વિશે પ્રમાણમાં આવ્યા હતા. દિવ્યાંગ બાળકોએ કેટવોક વિથ લાફ્ટર નું ગજબ પરફોર્મન્સ દર્શાવ્યું હતું. આજના વિશ્વ હાસ્ય દિવસ નિમિત્તે આપ સર્વેને મારા હાસ્ય પ્રણામ. અને આપણે ગાંધી સ્મૃતિ હોલમાં આજે સવારે જે પ્રોગ્રામનું આયોજન હતું, જેમાં દિવ્યાંગ બાળકો હતા, કે જે 24 બાળકો કે જે જન્મજાત કોઈ જીવી રહ્યા છે અને જીવનભર આવા રહેશે, એ લોકો દ્વારા આપણે એક એવો મેસેજ આપ્યો છે સુરતની જનતાને, ગાંધી સ્મૃતિને, કે અમે તો આવા છીએ છતાં પણ આજની દિવસે અમે તમને મનોરંજન અને સ્ટેજ પર આવીને પરફોર્મ આપીએ. અને તમે જીવનમાં નાના નાના જાઓ છો અને નાસી પાસે જાઓ છો, જીવન આનુનામાં છે, સુખ ચાલ્યા જ કરશે, પણ હર પરિસ્થિતિનો હસી ખુશીનો સામનો કરો તો આવતીકાલ તમારી ચોક્કસ સારી આવશે. તો જીવનને હર પલ આનંદથી અને હસી ખુશી જીવો, એ આજનો અમારો મેસેજ છે. આપ જેને જોઈને એ લોકો થશે કે નહીં, જો આ બાળકો આવું કામ કરી શકતા હોય તો અમે નાની વાતમાં સલામ સુધી જઈએ છીએ. તો આજે કદાચ મને લાગે છે કે ચોક્કસ આ પ્રોગ્રામ જોઈને એ લોકોને પણ મનમાં થયું હશે કે આવા બાળકો જો આપણે સરસ પરફોર્મન્સ કરી શકતા હોય. અને આપણે તો સ્ટેજ પર સામાન્ય તંદુરસ્ત હોવા છતાં પણ સ્ટેજ પર જતા ડરીએ છીએ, તો આ બાળકો એટલું સરસ મજાનું પરફોર્મન્સ આપ્યું કે જીવનને આપણે હર પલને જીવવું જોઈએ, હર પલ હસતા હસતા સારું.